ગુજરાત સરકાર દ્વારા 11મા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરના કોબા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબી કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો જેના લાભાર્થીઓને સિલાઈ મશીન ખેતીના ઓજારો સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર આયોજન પંચના અધ્યક્ષ ગાંધીનગરના ધારાસભ્ય કલેક્ટર ટીડીઓ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાજકોટ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જોઈ ગયો આ ગરીબ કલ્યાણ મેળાની અંદર અંદાજે 4,500થી વધુ લાભાર્થીઓને રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો અંતર્ગત આજે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો 2009-10માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગરીબોને આપવામાં જે આવતી જે સહાય એના લાભો અને જે કીટોનું વિતરણ કરવાનું છે એ ડાયરેક્ટ લાભાર્થીઓના હાથમાં પહોંચે માટે એક સ્ટેજ ઉપર બધાને બોલાવી અને સ્ટેજ ઉપરથી હાથો હાથ લાભાર્થીઓને સહાય આપવામાં આવે છે આવનારા દિવસોમાં પણ આવી અનેક સરકારની યોજનાઓ ભારત સરકારની યોજનાઓ રાજ્ય સરકારની અને એનો લાભ છેવાડાના પરિવાર સુધી પહોંચે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની માન્ય મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વ અંદર આ સરકાર એ દિશામાં આગળ વધી 11મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત આજે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે જે સતત 3 દિવસ સુધી ચાલશે આજે ગાંધીનગર જિલ્લાની અંદર આજે 3 તારીખે એટલે કે એક જ દિવસે 3,000 કરતાં પણ વધારે લોકોને જરૂરિયાતમંદ લોકોને એમના પરિવાર પગભર દઈ શકે માટે આજે 3 કરોડ કરતાં પણ વધારે રકમની સહાયના સાધનો એવા ગાંધીનગર જિલ્લાની અંદર આજે આપવામાં આવ્યા છે પહેલાં કરતાં પણ એક જુદી રીતે પહેલીવાર વધારે કિંમતના સાધનો પણ ગુજરાતમાં સંવેદનશીલ મુખ્યમંત્રીના કારણે આદરણીય વિજયભાઈ રૂપાણીની સંવેદનાના કારણે આજે સાધન સહાયની અંદર પણ છૂટછાટ મૂકીને જે લોકો ઉજ્જવલા યોજનાની અંદર ગેસ કનેક્શન એ ગરીબ કલ્યાણ મેળો 6 તારીખે હતો પરંતુ જે પરીક્ષાઓ હમણાં ચાલી રહી છે કે જે પરીક્ષાઓ વચ્ચે રદ કરવામાં આવી હતી એ પરીક્ષાઓમાં તકલીફ ન પડે એટલા માટે તારીખનો ફેરફાર કરવામાં આવ્યો